नमस्कार। सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट संचालित श्रीमती एमएस लखाणी कन्या विद्यालय में हूँ रोहन वाघेला धोरण एक में आप तमाम विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों विषय गणित प्रकरण पांच दस थी वीस सुधीनी संख्या ए आज आप भणीशु। तमारा पाठ्य पुस्तक में एक सरस मजानो चित्र दोरेलो छे ए जोईने मैं पण अहीं दोर्युं छे तमने बतायेलुं छे। एक सरस मजानो पेरासूट छे जेने गुजराती में शुं कहेवाय छे हवाई छत्री हवामां उड़ती छत्री अने ए पेरासूटनी अंदर एक हाथी भाई बेसेला छे। भाई हवे तमारे आ पेरासूटनी अंदर अमुक संख्याओ आपेली छे अने बाजूमां सूचना आपी छे क्रममां जोड़ो। तो तमारे शुं करवानुं छे एक थी शुरू करी एक पछीनो क्रम एटले के बे बे पछीनो क्रम त्रण त्रण पछीनो क्रम एटले के चार चार पछीनो क्रम एटले के पांच एम क्रममां ए संख्याने एक लीटा द्वारा आपणे जोड़ता जशुं। बराबर तो शुरू करीए। सरस अहीं आपणे छे एक एक थी शुरू करीशुं एक पछी आवशे बे तो बे क्यां छे नीचे छे तो ए एक पछी बे बे पछी त्रण त्रण पछी चार अहीं आपणे छे त्यां पांच क्यां छे अहीं पांच पछी शुं आवशे तो के छ तो के अहीं छ पछी शुं आवशे तो के छ मां एक उमेरो एटले के सात सात पछी तो के सात मां एक उमेरो तो के आठ। आपणने आगळनी संख्या जोईती होय मतलब के जे संख्या आपी छे एनी पछीनी संख्या जो आपणे मेळवी होय तो ए संख्यामां एक उमेरवो पड़े एटले एना पछीनी तरतनी क्रमिक संख्या आपणने मळे। उदाहरण तरीके एक एक मां एक उमेरो तो बे मळे बे मां एक उमेरो तो त्रण मळे त्रण मां एक उमेरो तो पछीनी संख्या चार मळे चार मां एक उमेरो तो पछीनी संख्या पांच मळे पांच मां एक उमेरो तो पछीनी संख्या छ मळे छ मां एक उमेरो तो पछीनी संख्या सात અને 7 માં એક ઉમેરો તો પછીની સંખ્યા 8 પછી શું આવશે 9 વેરી ગુડ મતલબ 8 માં એક ઉમેરતા 9 મળે 9 પછી તો કે 10 10 પછી તો કે 11 11 પછી તો કે 12 12 પછી તો કે 13 13 પછી 14 14 પછી 15 15 પછી 16 એની પછી 17 17 પછી 18 18 પછી 19 અને 19 પછી 20 બરાબર અને તમને આવી રીતે એક રીતે અહીં બતાવીશ। તો તમે જુઓ એક આવું સરસ મજાનું એક ચિત્ર બનશે। પ્રકરણ કેટલામું છે 5 નું અને તમારા પેરાસૂટમાં આજે હાથીભાઈ છે એ હવાઈ છત્રી લઈને પીડ્યા છે કયો અંક દોરેલો છે પાંચ અંક દોરેલો છે બરાબર। તો આ તમને સમજાણું છે તમારા પાઠ્ય પુસ્તકમાં પણ આવી રીતે આપેલું છે અને તમારે ઘરે તમારે આજ તે આમાં ક્રમમાં સંખ્યા દો જોડી દેવાની છે લીટી દ્વારા એટલે તમને પછી તરત ક્રમિક સંખ્યા મળતા પાંચ અંક જેવી કોઈ રચના બનશે। હવે આપણે આગળ જોઈએ આ તો થઈ ગઈ એની પછી આગળ આવ્યું છે ખૂટતી સંખ્યા લખો। બરાબર તમને એક સંખ્યા બતાવેલી છે અને પછી આગળ જે છે ખાના ખાલી આવ્યા છે તો બરાબર જે સંખ્યા ખૂટે છે એ સંખ્યા આપણે અહીં લખવાની છે। ઉદાહરણ તરીકે અહીં તમને પહેલા બતાવ્યા છે 10 તો 10 પછીનું જે ખાલી છે તો ખાલી છે તો એમાં આપણે શું લખીશું તો કે 10 પછી કેટલા આવે તો મેં તમને કીધું એમ 1 માં 1 ઉમેરો તો 2 2 માં 1 ઉમેરો તો 3 3 માં 1 ઉમેરો તો 4 4 માં 1 ઉમેરો તો 5 તો એક એક સંખ્યા ઉમેરતા આપણને આગળની સંખ્યા મળે છે। તો એ જ રીતે 10 આપ્યા છે 10 માં 1 ઉમેરો તો કેટલા થશે 11
वेरी गुड, 10 પછી શું આવે છે 11, જો હવે 11 માં 1 ઉમેરો તો કેટલા થશે 12, તો એ આપણને મળી ગયા, 12 પછી એકડા બોલો એકડે તગડે 13, 13 પછી એકડે ચોગડે 14, 14 પછી એકડે પાંચડે 15, એ તો આપેલા છે, 15 પછી એકડે છગડે 16, 16 પછી એકડે સાતડે 17, 17 પછી એકડે આઠડે 18, પછી એકડે નવડે 19, અને છેલ્લે આવશે બગડે 19. તો તમે જુઓ 10 થી 20 સુધીની સંખ્યા આપણને ઉપર મળી, એમાં જે અંકો ખૂટતા હતા એ આપણે લખ્યા. હવે એ જ રીતના નીચે જો કઈ રીતે આપ્યું છે, 16 પછીનું ખાનું ખાલી છે અને પછી 18 આવે છે, તો શું કરશો? તમને વિચાર આવશે કે વચ્ચેના ખાનામાં કઈ સંખ્યા આવશે. તો તમે જો અહીં કઈ રીતે લખવાનું છે, 16 પછી કઈ સંખ્યા આવે છે એ લખવાની, અને જે સંખ્યા આવશે ને એ 18 ની પહેલાની હશે. હવે આપણે જોઈએ અહીં આવ્યું છે એકડે છગડે 16, એકડે છગડે 16 એની પછી કેટલા આવશે, તો કે એકડે સાતડે 17. હવે જો એકડે સાતડે 17 એની પછી કેટલા આવશે, તો કે એકડે આઠડે 18. તમને એકડે આઠડે 18 આપેલા છે, તો એનો મતલબ એ કે આ તમારો જવાબ કેવો છે, સાચો છે. એ જ રીતે અહીં તમને આપ્યું છે, તમે જો 13 પછી ખાનું ખાલી છે અને પછી 15, તો 13 પછી શું આવશે, આપણે બે એકડા 11 થી બોલીએ, બે એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, અને એકડે તગડે 13 પછી, તો કે એકડે ચોગડે 14, અને 14 પછી એકડે પાંચડે 15. તો આ પણ આપણો જવાબ કેવો છે, સાચો. હવે અહીં તમને સૂચનાઓ આપેલી છે, તેના આધારે આપણે જવાબ લખવાના છે. તો તમે જુઓ અહીં પહેલા લખ્યું છે 18 પછી શું આવે, 18 પછી બે ખાના ખાલી છે બરાબર, તો આગળ સંખ્યા લખવાની 18, એટલે આપણે 18 પછી શું આવશે, તો કે એકડે નવડે 19, અને 19 થી પછી બગાડે 20. એ જ રીતે અહીં જોઈએ 14 પછી શું આવશે, તો એકડે ચોગડે 14, 14 પછી શું આવશે, તો કે એકડે પાંચડે 15, અને 15 પછી એકડે છગડે 16. એ જ રીતે 16 પહેલા શું આવે, હવે તમે જુઓ 16 ની પહેલા પછી નથી, જેમ પછીની સંખ્યા મેળવવા માટે આપણે 1 ઉમેરતા હતા, એમ પહેલાની સંખ્યા મેળવવા માટે આપણે 1 બાદ કરી નાખવાના. કઈ રીતે, જુઓ 16 પહેલા કેટલા આવે, તો 16 માંથી 1 બાદ કરો તો 15 થાય, પણ આપણે અત્યારે જે છે એ આપણે એકડા બોલીને આ સંખ્યાનો મતલબ આનો જવાબ આપણે લખવાનો છે બરાબર. તો આપણે એકડા 11 થી બોલીએ, 16 ની પહેલા જ્યાં આવે ત્યાં આપણે અટકી જશું, 2 એકડા 11, એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાંચડે 15, અને એકડે છગડે 16. તો 16 ની પહેલા શું આવ્યું, એકડે પાંચડે 15. તો અહીં લખીશું એકડે પાંચડે 15, પછી 16, અને 16 પછી 17. એ જ રીતે 9 ની પહેલા શું આવશે અને 9 ની પછી શું આવશે, તો 9 ની પહેલા એટલે આપણે એકડે 1 થી બોલવું પડશે, એકડે 1, બગડે 2, ત્રગડે 3, ચોગડે 4, પાંચડે 5, છગડે 6, સાતડે 7, આઠડે 8, નવડે 9. તો 9 ની પહેલા શું આવ્યું, આઠડે 8, અહીં લખીશું 8, 8 પછી 9, અને 9 પછી એકડે મીંડે 10, ત્યાં તો આવી સ્કૂલની બસ બરાબર. હવે એ જ રીતે નીચે છે 18 પહેલા અને પછી શું આવશે, 18 પહેલા આપણે બેકડા 11 અથવા 15 થી બોલીએ, એકડે પાછળે 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, અને એકડે આઠડે 18. તમે જો અહીં પણ જોઈ શકો છો,
पंदर पची सोल सोल पची सत्तर सत्तर पची अठार तो अठार पहला शू आ तो सत्तर आया तो आप सत्तर लखवा जो तमने भरे ना पावे तो आप पूर्वा माटे तमने क्रम में तमने आपेले छे अहीं थी तमे जोईने लखी शको छो 18 25 नो आयो तो तमे जो अहीं 18 आव्या 18 पछी आगळ छे 19 आव्या तो अहीं 19 ए ज रीते 10 थी पहेला अने पछी तो अहीं 10 ગોઠી દો ક્યાં છે આ આગળ જઈએ એટલે 10 થી પહેલા તમને 9 આવે છે તો 9 લો અને 10 થી પછી તો કે 11 આવે છે તો અહીં લખવાના છે 11 તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ તમારા ઘરે પાઠ્યપુસ્તકમાં તમારે આ ચોપડીની અંદર જવાબો લખી લેવાના છે હવે વિદ્યાર્થી મિત્રો તમારા પેજ નંબર 82 પર સૂચના આપેલી છે મોટી સંખ્યા પર વર્તુળ કરો હવે અહીં તમને એક એક વાડામાં સંખ્યાઓ મે લખેલી છે હવે બંને સંખ્યામાંથી જે સંખ્યા મોટી હોય તેના ઉપર તમારે મોટું વર્તુળ કરવાનું છે અહીં જો પહેલા 11 અને 13 લખેલા છે તો 11 અને 13 માં મોટી સંખ્યા કઈ કહેવાય 13 વેરી ગુડ તો 13 પર આપણે શું કરીશું વર્તુળ પછી છે 13 અને 15 13 પહેલા 13 પછી 14 અને 14 પછી 15 જેમ સંખ્યા આગળ આગળ જતી જાય એમ સંખ્યા મોટી થતી જાય અને જેમ સંખ્યા પાછળ આવે એમ એ સંખ્યા નાની થતી જાય ઉદાહરણ તરીકે હું તમને એમ કહું 1 2 3 4 અને 5 તો આમાં 1 1 કરતા 2 મોટી 2 કરતા 3 મોટી 3 કરતા 4 મોટી અને 4 કરતા 5 મોટી આનો મતલબ એ સંખ્યા આગળ વધે એટલે મોટી થાય પણ હું પાછળ આવું 5 5 કરતા 4 નાની 4 કરતા 3 નાની 3 કરતા 2 નાની અને 2 કરતા 1 નાની મતલબ જેમ સંખ્યા પાછળ આવશે એમ એ સંખ્યા નાની થતી જશે બરાબર તો જો 13 13 પછી 14 ને 14 પછી 15 એટલે 15 મોટી સંખ્યા છે એ જ રીતે 18 અને 8 તો તમે જો તમને સંખ્યા જોતા જ ખબર પડી જાય કે 8 પહેલા આવે 8 પછી 9 10 11 12 13 14 15 16 17 અને 18 તો 18 જે છે એ મોટી સંખ્યા છે એ જ રીતે 12 અને 8 માં તમે જ જુઓ તો કઈ સંખ્યા મોટી છે 12 17 અને 7 માં 17 વેરી ગુડ 11 અને 10 માં કઈ સંખ્યા મોટી આવશે વેરી ગુડ 11 છે મોટા કારણ કે 10 પછી 11 આવે છે એટલે 11 મોટા છે 16 અને 6 તમને ખ્યાલ આવી જશે 16 છે એ કેવા છે મોટા 1 અને 11 11 વેરી ગુડ 9 અને 19 તો કઈ સંખ્યા મોટી આવશે 9 9 કઈ આવશે 19 એકડે 9 બે 19 10 માં 9 ઉમેર્યા તો 19 થયા 9 પછી 10 11 12 13 14 15 16 17 18 અને 19 તો 19 છે મોટા છે બરાબર તો જો અહીં મે વર્તુળ કર્યા છે તો તમારે પણ તમારી બુકમાં આ જવાબ લખી લેવાનો છે હવે કોઈ નાની સંખ્યા પર વર્તુળ કરો તમે જો 20 અને 10 તે બંનેમાંથી નાની કઈ મે તમને કીધું એમ જે સંખ્યા પહેલા આવે છે અથવા સંખ્યા પાછળ જતા એ સંખ્યા ઘટે છે એ નાની સંખ્યા છે ઉદાહરણ તરીકે 10 અને 20 માં પહેલા શું આવશે તો કે 10 આવશે એટલે 10 નાની સંખ્યા બરાબર 10 છે કેવી સંખ્યા છે નાની 6 અને 4 માં પહેલા શું આવશે તો કે 4 છે પહેલા આવી નાની પછી આવી મોટી 10 અને 12 માં પહેલા કઈ સંખ્યા આવશે 10 કઈ તો એ નાની છે 11 અને 9 માં 9 પહેલા આવશે તો એ નાની છે 5 અને 15 માં પહેલા શું આવે તો કે 5 આવે એટલે 5 નાની છે 12 અને 2 માં પહેલા શું આવશે તો કે 12 એટલે સોરી 2 એટલે કે 2 નાની છે 12 પછી આવે 16 અને 17 માં પહેલા શું આવશે તો કે 16 તો 16 નાની છે 9 અને 10 માં પહેલા શું આવશે તો કે 9 એટલે 9 નાની સંખ્યા છે 10 કરતા 15 અને 13 માં પહેલા શું આવશે તો કે 13 તો કે 15 કરતા 13 નાના છે 6 અને 9 માં પહેલા શું આવશે 6
છે નાના છે ભાઈ હવે આપણે આગળ જોઈએ અહીં તમને બતાવ્યું છે સૌથી મોટી સંખ્યા પર વર્તુળ કરો અહીં તમને વડના ઝાડ દોરેલા છે બરાબર એ ઝાડની અંદર સંખ્યાઓ છુપાઈને બેઠી છે એ સંખ્યા તમારે ગોતવાની વિચારવાની અને સૌથી વધારે મોટી સંખ્યા હોય ને એની ઉપર આપણે મોટું વર્તુળ કરીશું તો તમે જો 13 3 અને 9 તો સૌથી મોટી કઈ કહેવાય 13 બરાબર એની ઉપર આપણે શું કરીશું વર્તુળ બરાબર પછી છે 12 15 ને 20 બરાબર તો 12 પહેલા આવે પછી 13 14 ને 15 આવે હજી આગળ આવે 16 17 18 19 અને 20 છેલ્લે આવશે એટલે 20 સૌથી મોટી સંખ્યા બરાબર 10 5 અને 12 માં 12 છેલ્લે આવે એટલે સૌથી મોટી સંખ્યા 12 11 12 ને 13 માં 13 સૌથી છેલ્લે મોટામાં મોટા 13 છે તો 13 ઉપર 17 18 ને 19 તેમાં 19 સૌથી મોટા મોટી સંખ્યા અને એ જ રીતે 14 16 અને 13 માં પહેલા 13 આવે પછી 14 આવે 15 અને પછી છેલ્લે 16 આવે મતલબ 100 છે મોટા મોટી સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ તમારી બુકમાં એટલે કે પાઠ્યપુસ્તકમાં આ બધા જવાબ લખી લેવાના છે